નમસ્કાર મિત્રો, આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એ તમને આવતી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે. અને જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ઈસવીસન 1973માં એમપીએસડબલ્યુના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? એ રેડી સમિતિ, બે પ્રવાહ સમિતિ, ત્રણ કરતારસિંહ સમિતિ, ચાર આયોજન સમિતિ. મિત્રો, જવાબ આવે કરતારસિંહ સમિતિ. વિટામિન સી કયા ફળમાંથી સૌથી વધારે મળે છે? તો એ ઓપ્શન કેરી, બી કેળા, સી આંબળા, ડી હરડે. મિત્રો, આમાં જવાબ આવે સી આંબળા. ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે? એ ઓપ્શન DDT, બી ઓપ્શન ફિનાઇલ, સી ડેટોલ, ચાર ડાયસી સ્ટોન. તો જવાબ આવે મિત્રો DDT. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? એ ઓપ્શન હિપેટાઇટિસ, બી ઓપ્શન ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, સી ઓપ્શન એઇડ્સ, ડી ઓપ્શન પેટના રોગના માટે. તો જવાબ આવે મિત્રો પેટના રોગના માટે. વિશ્વ એઇડ્સ દિન ક્યારે મનાવાય છે? એ ઓપ્શન 1 જાન્યુઆરી, બી ઓપ્શન 1 માર્ચ, સી ઓપ્શન 1 જુલાઈ, ડી ઓપ્શન 1 ડિસેમ્બર. મિત્રો, આમાં જવાબ આવે 1 ડિસેમ્બર. મિત્રો, જે પણ વ્યક્તિને જો જવાબ આવડતા હોય તો કોમેન્ટમાં જવાબ આપતા જાય. ચામડીનો વિકાસ કયા વિટામિન પર આધારિત છે? એ ઓપ્શન ડી, બી ઓપ્શન સી, સી ઓપ્શન એ વિટામિન, ડી ઓપ્શન બી વિટામિન. તો મિત્રો, ચામડીનો વિકાસ કયા વિટામિન પર આધારિત હોય છે? તો વિટામિન આવે ડી. તો જવાબ આવશે એ ઓપ્શન વિટામિન ડી. રુધિરની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે? એક શ્વેતકણો, બી ઓપ્શન હિમોગ્લોબિન, સી ઓપ્શન રક્તકણો, ડી ફાઇબ્રિનોજન. તો જવાબ આવે મિત્રો ફાઇબ્રિનોજન. ઇન્સ્યુલિન શરીરમાં કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? એક સ્વાદુપિંડ, બે પિચ્યુટરી ગ્રંથિ, સી ઓપ્શન થાઇરોઇડ ગ્રંથિ, ડી મૂત્રપિંડ. તો જવાબ આવે મિત્રો સ્વાદુપિંડ. વંશ વારસાનું વિજ્ઞાન એટલે શું? એ જીનેટિક્સ, બી કોસ્મોલોજી, સી આયોલોજી, ડી જુઓલોજી. તો જવાબ આવે મિત્રો જીનેટિક્સ. બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? એક શ્વાસનળી, બી કરોડરજ્જુ, સી લીવર, ડી મગજ. તો જવાબ આવે મિત્રો શ્વાસનળી. ક્ષ કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું? એક ચિકિત્સા ક્ષેત્રે, બી વાહન વ્યવહાર ક્ષેત્રે, સી ઓપ્શન કૃષિ ક્ષેત્રે, ડી માનવ વસવાટ ક્ષેત્રે. તો જવાબ આવે મિત્રો ચિકિત્સા ક્ષેત્રે. રુધિરના પરિભ્રમણની શોધ કોણે કરી હતી? એ વિલિયમ હાર્વે, બે લુઈસ પાસ્વર, સી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ડી વોક્સમેન. તો જવાબ આવે મિત્રો વિલિયમ હાર્વે. ધનુર્ગ્રસ્ત વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? એ પેરા હાર્મોન, બી થાઇરોક્સિન, સી એલ્ડોસ્ટોરેન, ડી કેલ્સિટોનિન. તો જવાબ આવે મિત્રો કેલ્સિટોનિન. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? એ કેમોથેરાપી, બી બાયોસ્કોપ, સી લેપ્રોસ્કોપી, ડી સ્ટેથોસ્કોપ. તો જવાબ આવે મિત્રો લેપ્રોસ્કોપી. રુધિરમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? એક થાઇરોઇડ, બી શ્વેતકણો, સી ઇન્સ્યુલિન, ડી હિમોગ્લોબિન. તો જવાબ આવે મિત્રો ઇન્સ્યુલિન. ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનું દર્દ છે? એક લીવર, બી હૃદય, સી પેન્ક્રિયાસ, ડી થાઇરોઇડ ગ્રંથિ. તો જવાબ આવે મિત્રો પેન્ક્રિયાસ.
પથ્થરની ખાણમાં કામ કરતા મજૂરને કયો રોગ થવાની સંભાવના રહે છે? એક નેફ્રાઇટિસ, બી સિલિકોસિસ, ડી સી ડાયાબિટીસ, ડી હાઇપરટેન્શન. તો જવાબ આવે મિત્રો બી સિલિકોસિસ. રુધિરમાં આર એસ ફેક્ટરના શોધકનું નામ શું હશે? એ ઓપ્શન લોર્ડ સ્ટ્રેનર, બી ડૉક્ટર બ્રાઉન, સી ડૉક્ટર કુક, ડી રોબર્ટ કોચ. તો જવાબ આવે મિત્રો લોર્ડ સ્ટ્રેનર. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. આવા નવા જ વિડીયો તમને ચેનલ પર મૂકવામાં આવશે અને વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રયત્નો મારા તરફથી કરવામાં આવશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો વિડીયો આગળ વધારવી. મોર ફૂડ એન્ડ નો એક્ટિવિટી એટલે એ પેરાલિસિસ, બી કમળો, સી મેલેરિયા, ડી ડાયાબિટીસ. તો જવાબ આવે ડાયાબિટીસ. કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે? એક કિડની, બે ફેફસા, ત્રણ યકૃત, ડી હૃદય. તો જવાબ આવે મિત્રો યકૃત. રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે? એ એક, બી બે પ્રકારની, સી ત્રણ પ્રકારની, ડી છ પ્રકારની. તો જવાબ આવે મિત્રો બે પ્રકારની. રુધિરાભિસરણનું કેન્દ્ર શરીરના કયા ભાગમાં આવેલું હોય છે? હૃદય, બી મૂત્રપિંડ, સી યકૃત, ડી લંબમજ્જા. તો જવાબ આવે મિત્રો હૃદય. પથરિયા શરીરના કયા ભાગને સૌથી વધુ અસર કરે છે? એ યકૃત, બી મગજ, સી ફેફસા, ડી ગળું. તો જવાબ આવે મિત્રો ગળું. હૃદયને કાર્યપ્રવૃત્તિ કરવા માટે ઘણીવાર કયું હોર્મોન વપરાય છે? એક એડ્રેનાલિન, બી ઓક્સિન, સી ઇન્સ્યુલિન, ડી સેક્રેટિન. તો જવાબ આવે મિત્રો એડ્રેનાલિન. મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? એ પેન્ક્રિયાસ, બે જઠર, સી બરોળ, ડી આંતરડું. તો જવાબ આવે મિત્રો બરોળ. રુધિરમાં રહેલા હિમોગ્લોબિનમાં કયા તત્વોનો સ્ત્રોત છે? એક ફોસ્ફરસ, બી લોખંડ, સી સોનું, કે ડી તાંબુ. તો જવાબ આવે મિત્રો બી લોખંડ. એડ્સનો રોગ શરીરના કયા કોષો પર અસર કરે છે? એ ઓપ્શન એ કોષો પર, બી ઓપ્શન બી કોષો પર, સી ઓપ્શન ટી કોષો પર, ડી ઓપ્શન સી કોષો પર. તો જવાબ આવે મિત્રો સી ઓપ્શન ટી કોષો પર. પીડિયાટ્રિશિયન નીચેનામાંથી કોના રોગના નિષ્ણાંત હોય છે? એક બાળકોના, બી યુવાનોના, સી વૃદ્ધોના, ડી સ્ત્રીઓના. તો જવાબ એ બાળકોના. રસીકરણની શોધ કોણે કરી? એ જોસેફ લિસ્ટર, બી એડવર્ડ જેનર, સી જોહન હેન્ડર, ડી પીટર ફ્રેન્ક. તો જવાબ આવે મિત્રો સી એડવર્ડ જેનર. લાંબા ગાળાના રોગને કયો રોગ કહેવાય છે? એ ચેપી, બી બિનચેપી, સી ક્રોનિક, ડી એક્યુટ. જવાબ આવે ક્રોનિક.